તો આપણે પહેલા ચેપ્ટર ની અંદર મિત્રો નામ લખવાની બે પદ્ધતિઓ જોઈ હતી, દેશીનામાપદ્ધતિ અને દ્વિનોંધીનામાપદ્ધતિ. જેમાં દ્વિનોંધીનામાપદ્ધતિ છે એમાં દરેક વ્યવહારની દ્વિ અસર એટલે કે બે નોંધ ચોપડે કરવામાં આવે છે. એટલે તમારે અત્યારે જે નામાનો અભ્યાસ કરવાનો છે એ દ્વિનોંધીનામું છે. આ દ્વિનોંધીનામાની અંદર વ્યવહારની હિસાબી ચોપડે દ્વિઅસર આપવામાં આવે છે અને એની થોડીક માહિતીની વાત કરીએ તો દ્વિઅસર એટલે કે વ્યવહાર એકનો એક હોય તો આ વ્યવહારની એક રકમ ઉધાર અને એ જ વ્યવહારની એક રકમ જમા કરવામાં આવે છે. એટલે બે લોન થવાના કારણે એને દ્વિઅસર તરીકે ઓળખવામાં આવે છે. તો આ દ્વિઅસરોની વાત કરતા પહેલા આપણે નામાની અંદર ચોપડે લખાતા જે જુદા જુદા પ્રકારના વ્યવહારો છે એ વ્યવહારો વિશેનું સંપૂર્ણ જ્ઞાન આપણી પાસે હોવું જોઈએ. તો એ જ્ઞાન મેળવવા માટે આપણે મિત્રો શરૂઆત કરીએ પેલા ધંધાકીય વ્યવહારના અર્થથી. તો કે ભાઈ ધંધાકીય વ્યવહાર કોને કહી શકાય? તો આપણે એની બહુ સ્પષ્ટ અને સરળ વ્યાખ્યા કરીએ તો બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થતી કોઈ પણ પ્રકારની લેવડ દેવડને વ્યવહાર કહે છે. તો આ થઈ ધંધાકીય વ્યવહારની વ્યાખ્યા કે ભાઈ ધંધાની અંદર જ્યારે બે કે બેથી વધુ વ્યક્તિઓ વચ્ચે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ થાય તો એને ધંધાકીય વ્યવહાર કહેવાય. તો પાછો પ્રશ્ન એ છે કે કોઈ પણ પ્રકારની લેવડ દેવડ એટલે શું? દાખલા તરીકે રોકડની લેવડ દેવડ થાય બે વ્યક્તિ વચ્ચે, માલની લેવડ દેવડ થાય, સેવાની લેવડ દેવડ થાય અથવા વાતચીતની આપ લે થાય, આ બધાને વ્યવહાર કહેવામાં આવે છે. હવે રોકડની લેવડ દેવડ થાય એ વ્યવહાર ધંધા માટે ઉપયોગી છે, માલની લેવડ દેવડ સેવાની લેવડ દેવડ થાય એ વ્યવહાર ધંધા માટે ઉપયોગી છે એટલે એની ચોપડે નોંધ કરવામાં આવે છે, પણ જે વાતચીતની લેવડ દેવડ થાય એ ધંધા માટે બિન ઉપયોગી છે એટલે એની ચોપડે નોંધ થતી નથી. તો એવા વ્યવહારોને પણ આપણે કહેવાય ધંધાકીય વ્યવહારો, પણ ચોપડે નોંધાતા ન હોવાથી એને હિસાબથી જુદા પાડવા માટે એમના અર્થ પણ જાણવા જરૂરી છે. એટલે વ્યવહારની વ્યાખ્યા જે તમે જોઈ, બે કે તેથી વધુ વ્યક્તિ વચ્ચે થતી કોઈ પણ પ્રકારની લેવડ દેવડ એટલે આમાં વાતચીત પણ આવી જાય, ગ્રાહક આવે વેપારી સાથે વાતચીત કરે તો એ પણ વ્યવહાર ગણનો કહેવાય અને ધંધા સંબંધિત હોવાથી એને ધંધાકીય વ્યવહાર કહેવાય, પણ છતાં એની ચોપડે નોંધ થતી નથી. પણ એને એ વસ્તુ જો થોડોક ફેરફાર આવે કે ગ્રાહક આવે વસ્તુ લઈ જાય રોકડા આપી જાય તો આ વ્યવહાર છે, પણ આની ચોપડે નોંધ થાય એટલે અમુક વ્યવહારો ચોપડે નોંધાય છે, અમુક વ્યવહારોની ચોપડે નોંધ થતી નથી. તો એની માહિતી આપણા મગજમાં સ્પષ્ટ હોવી જોઈએ. તો મિત્રો આગળ આપણે એની વાત કરીએ કે વ્યવહારની અંદર ધંધાકીય વ્યવહારનો પહેલો પ્રકાર પાડવામાં આવે છે આર્થિક વ્યવહાર. તો આ આર્થિક વ્યવહાર એટલે શું એની પણ સ્પષ્ટ વ્યાખ્યા આપણે થોડીક કરી લઈએ કે ભાઈ આર્થિક વ્યવહાર એટલે શું? જે વ્યવહારમાં માલ સેવા કે રોકડ ની લેવડ દેવડ થાય તેને આર્થિક વ્યવહાર કહેવાય. એટલે આ ખાસ વ્યાખ્યા મુજબ મહારાજ મિત્રો આર્થિક વ્યવહાર એને જ કહી શકાય કે ધંધાની અંદર જે વ્યવહારમાં માલની લેવડ દેવડ થઈ હોય એક પક્ષ કે બે પક્ષ દ્વારા, સેવાની લેવડ દેવડ થઈ હોય અથવા રોકડની લેવડ દેવડ થઈ હોય, તો એ ત્રણમાંથી કોઈ પણ એક તત્વ પણ હોય વ્યવહારમાં
પછી એમાં રોકડા આપી લઈ જાય, બાકી માં લઈ જાય, અથવા માલ આપી સામે માલ લઈ જાય, તો પણ એ લેવડ દેવડ માલની થઈ કહેવાય. એવી જ રીતે રોકડની લેવડ દેવડ પણ ધંધાની અંદર થતી હોય. આ બે વસ્તુ તો સમજાય, મગજમાં ઉતરે ભાઈ માલની રોકડની પણ સેવાની લેવડ દેવડ કેવી. તો કે ભાઈ આપણે જનરલી ટેલિફોનનો ધંધામાં ઉપયોગ કરતા હોઈએ તો ટેલિફોનનો બિલ ભરીએ છીએ એ આપણે સેવા લીધી બદલામાં ચૂકવણી કરી, તો એમાં સેવાની લેવડ દેવડ થઈ કહેવાય. આમ માલ સેવા કે રોકડ ત્રણમાંથી કોઈ પણ એક ટકો પણ જો વ્યવહારમાં જોવા મળે તો આને તમારે આર્થિક વ્યવહાર સમજવો. હવે આવા આર્થિક વ્યવહાર જેટલા હોય ધંધાની અંદર જેની અંદર આ ત્રણમાંથી કોઈ તત્વોની લેવડ દેવડ થઈ હોય એ તમામને ચોપડે નોંધવામાં આવે છે. હવે ચોપડે જો આ બધાને ભેગા કરી નોંધી દઈએ તો પણ થોડીક તકલીફો થાય, એટલે ચોપડે નોંધવાની સરળતા માટે એ વ્યવહારો આર્થિક વ્યવહારોને પણ ત્રણ ભાગમાં વહેંચવામાં આવે છે. ત્રણમાં પહેલી વાત કરીએ તો રોકડ વ્યવહાર, એટલે આર્થિક વ્યવહારનો પહેલો પ્રકાર રોકડ વ્યવહાર. તો એની આની જેમ વ્યાખ્યા કે અર્થ આપણા મગજમાં હોવો જોઈએ કે ભાઈ પરીક્ષાની અંદર આપણને પ્રશ્ન પૂછવામાં આવે કે રોકડ વ્યવહાર એટલે શું, તો એની અંદર પણ ટૂંકા શબ્દોથી યાદ રાખીએ તો જે વ્યવહારમાં વ્યવહાર ભૂમિકાની સાથે રોકડની કે બેંકની લેવડ દેવડ તાત્કાલિક થાય તો આવા તમામ વ્યવહારો રોકડ વ્યવહાર ગણાશે. ફરીથી એક વખત ધ્યાનથી સાંભળો, જે વ્યવહારમાં વ્યવહાર ભૂમિકાની સાથે રોકડ કે બેંકની, જ્ઞાન મિત્રો તમને થોડુંક ગળમથલ લાગશે, રોકડની લેવડ દેવડ એટલે રોકડા આપ્યા રોકડા લીધા એ રોકડની લેવડ દેવડ, પણ બેંકની લેવડ દેવડ મતલબ આપણે દુકાને ગયા વસ્તુ ખરીદી બદલામાં ચેક આપી દીધો તો એ બેંકની લેવડ દેવડ છે. એટલે રોકડની લેવડ દેવડ થાય કે બેંક ના માધ્યમથી લેવડ દેવડ થાય, બંનેને વ્યવહાર તો રોકડ જ ગણવામાં આવે. એટલે અર્થની અંદર બંનેનો ઉલ્લેખ કર્યો છે. ઘણી વખત વિદ્યાર્થી મિત્રો એટલું જ સમજે રોકડા લીધા લીધા તો જ રોકડ વ્યવહાર, નહીં બેંક સાથેના માધ્યમથી પણ થતા વ્યવહારો છે એ પણ રોકડ વ્યવહારમાં જ ગણવામાં આવે છે. એટલે અર્થની અંદર જે વ્યવહારમાં વ્યવહાર ભૂમિકાની સાથે જ રોકડ કે બેંકની લેવડ દેવડ તાત્કાલિક એટલે વ્યવહાર લઈને તરત જ આપી દીધા વસૂલી લીધા એને તાત્કાલિક લેવડ દેવડ થઈ છે એટલે એને રોકડ વ્યવહાર કહેવાય, બરાબર. ત્યાર પછી ઉધાર વ્યવહાર છે આર્થિક વ્યવહારનો બીજો પ્રકાર. તો ઉધાર વ્યવહાર કોને કહેવો, તો કે આ જ વ્યાખ્યામાં થોડોક ફેરફાર પડી કે વ્યવહાર જે વ્યવહારમાં વ્યવહાર ધંધાની સાથે જ રોકડની લેવડ દેવડ તાત્કાલિક ન થાય, એટલે કે રોકડની લેવડ દેવડ તાત્કાલિક નહીં થાય પરંતુ ભવિષ્યમાં થવાની, તેને ઉધાર વ્યવહાર કહે. એટલે કે જો વ્યાખ્યાની અંદર વ્યવહાર બનશે પણ વ્યવહાર બનતાની સાથે રોકડ કે બેંકની લેવડ દેવડ એટ એ ટાઈમ એ જ સમયે નહીં થાય, પરંતુ એના માટેનો સમય નિશ્ચિત સમયગાળો આપેલો છે 10 દિવસ 15 દિવસ 1 માસ ત્યાર પછી થશે, એટલે ભવિષ્યમાં થશે રોકડ કે બેંકની લેવડ દેવડ, એટલે એને ઉધાર વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. એવી જ રીતે આર્થિક વ્યવહારનો ત્રીજો પ્રકાર આવશે અન્ય વ્યવહાર. તો ધંધાની અંદર રોકડ વ્યવહાર પણ ગણતા હોય ઉધાર વ્યવહાર પણ ગણતા હોય, પણ અન્ય વ્યવહાર કોને કહી શકાય, એવા વ્યવહારો પણ ધંધાની અંદર બને છે. પેલા આપણે અર્થ લખીએ એટલે વધુ સ્પષ્ટતા થશે. અન્ય વ્યવહાર કોને કહેવાય, કે જે વ્યવહારમાં રોકડ બેંકની લેવડ દેવડ તાત્કાલિક ન
કે ભવિષ્યમાં પણ ન થાય અને અન્ય વ્યવહાર કહેવાય. એટલે કે રોકડ વ્યવહારનું લક્ષણ પણ એનામાં ન હોય, ઉધાર વ્યવહારનું લક્ષણ પણ ન હોય, છતાં એ ધંધાનો વ્યવહાર છે. એટલે કે કેવો વ્યવહાર, જે વ્યવહારમાં રોકડ બેંકની લેવડદેવડ તાત્કાલિક કઈ નથી થવાની, વ્યવહાર બનશે, માલની આવક જાવક થાય, પણ રોકડની લેવડદેવડ થશે નહીં. એટલે તાત્કાલિક કઈ નહીં થાય, પાછો ભવિષ્યમાં એટલે નિશ્ચિત સમય પછી પણ નહીં થાય, એવા વ્યવહારોને અન્ય વ્યવહાર કહેવાય. તો આપણને પ્રશ્ન થાય કે આવા વ્યવહારો ક્યાં હોઈ શકે કે જે અન્યમાં આવી શકે? તો એક જ ઉદાહરણ આપણા મગજમાં કાયમી યાદ રાખવું, ધંધામાંથી ચોરાઈ ગયેલ માલ. હવે એના જેવા ગમે એટલા ઉદાહરણો તમે લખશો, બધા અન્ય વ્યવહાર થશે. ધંધામાંથી ચોરાઈ ગયેલ માલ, તો એમાં રોકડની લેવડ દેવડ તાત્કાલિક પણ નહીં થાય અને ભવિષ્યમાં પણ નહીં થાય. માલ ચોરાઈ જાય તો માલના પૈસા આવવાના નથી. એવી રીતે ધંધામાં આગ લાગવાથી માલ બળી જાય, એ પણ અન્ય વ્યવહાર છે. આવી રીતે ત્રણ મુખ્ય વ્યવહારો છે આર્થિક વ્યવહારના પ્રકારો, રોકડ વ્યવહાર, ઉધાર વ્યવહાર અને અન્ય વ્યવહાર, જેની ચોપડે નોંધ થાય છે. હવે આ વ્યવહાર ચોપડે લખાય છે તો સાથે ધંધાની અંદર વ્યવહારનો બીજો પ્રકાર છે બિન આર્થિક વ્યવહાર. એવા વ્યવહારો પણ બને છે. તો બિન આર્થિક વ્યવહારમાં પેલા અર્થ કહીએ તો જે વ્યવહારમાં માલ સેવા કે રોકડની લેવડ દેવડ ન થાય તેને બિન આર્થિક વ્યવહાર કહેવાય. એટલે કે આ વ્યવહાર એવો હોય છે કે જેની અંદર વ્યવહાર કર્યા પછી પણ માલની લેવડ દેવડ ન થાય, સેવાની લેવડ દેવડ ન થાય, રોકડની લેવડ દેવડ ન થાય. આવા વ્યવહારો ધંધામાં જેટલા બને બધા બિન આર્થિક ગણવા, કે જેમાં કોઈ પણ માલ સેવા કે રોકડ ત્રણમાંથી એકે તત્વ જોવા મળતું નથી, એટલે એ બિન આર્થિક છે, જેની ચોપડે નોંધ કરવામાં આવતી નથી. દાખલા તરીકે આવો વ્યવહાર શું, કે ભાઈ આપણે ધંધાથી છીએ, આપણે કોઈ મોટા વેપારીને માલ મોકલવાનો ઓર્ડર આપી દીધો, માલ આપણા સુધી આવ્યો નથી, આપણે પૈસાની ચૂકવણી કરી નથી, તો જ્યાં સુધી આ તત્વો નહીં બને ત્યાં સુધી આ વ્યવહાર બિન આર્થિક ગણાશે. એવી જ રીતે કોઈ ગ્રાહક આપણી દુકાને આવશે, વસ્તુના ભાવ પૂછશે અને ચાલ્યો જશે, વસ્તુ નહીં લે, તો એ પણ બિન આર્થિક વ્યવહાર છે. આવી રીતે અમુક વ્યવહારો ધંધામાં એવા બનશે કે જેમાં કોઈ પણ પ્રકારની લેવડ દેવડ નહીં થાય વાતચીત સિવાય, છતાં અને વ્યવહાર ધંધાકીય કહેવાય. એટલે આવા વ્યવહારો બિન આર્થિક છે, જેને ચોપડે લખાતા નથી. તો આ થઈ વ્યવહારોની વાત. હવે આમાંથી જે આર્થિક વ્યવહાર તમારે ચોપડે લખવા હોય એના પુરાવાને કહેવાય ભાવચર. એટલે ધંધાની અંદર ચોપડામાં જે વ્યવહાર લખશો એનો પુરાવો ફરજિયાત જોશો, તો એ પુરાવાને ભાવચર તરીકે ઓળખવામાં આવે છે. ભાવચરનો અર્થ મિત્રો આપણે કેટલા ચેપ્ટરમાં ભણ્યા છે, આજે આપણે એના પ્રકાર ઝડપથી જોઈ લઈએ કે ભાઈ ક્યાં ક્યાં પ્રકારના ભાવચરો ધંધાની અંદર જોવા મળે છે. તો પહેલું છે વેચાણ ખરીદીનું બિલ, માલ વેચો એનું બિલ, ખરીદી કરો એનું બિલ, બિલને બીજા નામથી ભરતીઓ પણ કહેવાય, આવા બિલને ભાવચર તરીકે ઓળખવામાં આવે છે. પછી જમા ચીઠ્ઠી ઉધાર ચીઠ્ઠી, આ બે શબ્દ તમારા માટે નવા છે. તો જમા ચીઠ્ઠી ઉધાર ચીઠ્ઠીમાં માલ ખરીદી અને પરત કરીએ, માલ વેચીએ અને પરત આવે, એના માટે જે પુરાવા તૈયાર કરવામાં આવે છે ને એને જમા ચીઠ્ઠી ઉધાર ચીઠ્ઠી કહે છે. એટલે આમ તમે યાદ રાખો તો જમા ચીઠ્ઠી એટલે વેચાણ પરત થયું હોય અને એનું બિલ બનાવી એ જમા ચીઠ્ઠી, અને ઉધાર ચીઠ્ઠી કોને કહેવાય, ખરીદ પરત કર્યું હોય અને એના માટે જે પુરાવો તૈયાર કરીએ એને કહેવાય ઉધાર ચીઠ્ઠી. આપણે ભાવચરનો પ્રકાર છે. ત્યાર પછી પેઇંગ સ્લીપ, પેઇંગ સ્લીપ તો એક ઉદાહરણ છે, પણ બેંકમાં જે વ્યવહારો બનતા હોય, બેંક દ્વારા બેંકમાં પૈસા જમા કરો જે સ્લીપ રસીદ આપવામાં આવે છે એને પેઇંગ સ્લીપ કહેવાય. તો ચેક છે, પેઇંગ સ્લીપ છે, આ બધા પણ
ધંધાનો ગ્રાહક આવે, પૈસા આપી જાય, બાકી હોય એ પૈસા આપે, તો બદલામાં આપણે એને કાંઈક લેખિત પુરાવો આપવો પડે, તો એને કહેવાય આપેલી રસી. એવી જ રીતે આપણે કોઈ બાહ્ય પક્ષને સ્વીકવા હોય જે તે સમયે છે, ચુકવણી બદલ જે લેખિત પુરાવો લઈએ છીએ એને કહેવાય મળેલી રસી. આવી રીતે આપણે વાવચરો ધંધાની અંદર તૈયાર કરવામાં આવે છે, અને આ જ વાવચરો આપણે આર્થિક વ્યવહાર